તો હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? તો આવી ગયો છે તમારો પ્રિય મિત્ર પિયા ટેલર, ને સ્વાગત છે આપણી ચેનલ પિયા ટેલર ની અંદર. તો આજે આપણે વાત કરીશું, બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે આજની, બહુ ખાસ વાત છે આજની. ઘણા બધા લોકોને આ બધા પ્રોબ્લેમ થાય છે, ગળું ફાટી જાય છે, ગળું ખેંચાઈ જાય છે, ગળું બરાબર થતું નથી, પાઇપિંગ અમારાથી બરાબર લાગતી નથી. આ બધા પ્રોબ્લેમ શાના કારણે થાય છે, કેવી રીતના આને સોલ્વ કરવાના, કેવી રીતના આને સરખું કરવાનું, તે વિષયની માહિતી આપતો આજનો વિડીયો છે. વિડીયો જો આખો જોજો તો સમજમાં આવશે, નકદ સમજ નહીં પડે. અને મારી બીજી નવી ચેનલ પીઆર ટેલર હિન્દી ચાલુ થઈ ગઈ છે. લિંક મેં ઉપર આઈ બટનમાં બી આપેલી છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. તેના પર જઈને તમે સબસ્ક્રાઇબ કરી લો, જોડાઈ જાઓ. તેમાં પણ આપણા બ્લાઉઝના અને ડ્રેસના કટિંગના અને સિલાઈના વિડીયો આવશે. તો ચાલો તારે શરૂ કરીએ છીએ આજનો વિડીયો. તો સૌથી પહેલાં તો મેં આ એક ફર્મો મૂકી દીધો છે, જે મારો જ ફર્મો છે. આ 34ની સાઇઝનો ફર્મો છે. આને મેં એક વખત મૂકીને આપણે બેક કાપી લઈશ. આવી રીતના મેં પહેલાં માર્કિંગ કરી લઉં છું આવી રીતના, અને અહીંયા ઘડી નિશાન પાડી દઈશ, કારણ કે ગળું મારે 3 ઇંચનું જ ઉતારવાનું છે, વધારે નથી ઉતારવાનું. આ લગભગ 3નું નથી, આ 4.5 નું ગળું છે, બરાબર છે. તો હવે મેં આને હટાવી લઈશ, અહીંયા નિશાન પાડી લઈશ, હવે મેં આને હટાવી લઈશ. તો આ મારું ગળું આટલું ખુલ્લું રાખવાનું છે, આટલું, બરાબર છે. તો મેં આને કાપી લઉં છું. ફળમાં મૂકવાનું આજ આસાની જગ્યાએ, કંઈ મગજમારી નહીં. જે બી સાઇઝનો બ્લાઉઝ હોય એ સાઇઝનો ફર્મો મૂકી અને દોરીને કાપી નાખવાનો. બસ આ કપાઈ ગયું. હવે આનું ગળું મેં કાપી નાખું. તો આ મેં ગળું કાપી નાખું છું. તો તમે જોઈ શકો છો મેં ગળું કાપી નાખ્યું. હવે મેં આને કેવી રીતના પાઇપિંગ કરી, શું શું ધ્યાન રાખવાનું છે તે બતાવીશ. ચાલો તારા મશીન પર આપણે જોઈએ. હવે એ લોકો પણ બ્લાઉઝના ઓનલાઈન ક્લાસ ઘર બેઠા કરવા માંગે છે, અને બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવા માંગે છે, બ્લાઉઝના માસ્ટર ઘર બેઠા બનવા માંગે છે. તે લોકો મારા ઓનલાઈન ક્લાસની મહી, જે મોબાઈલ ઉપર અમે ક્લાસ કરાવીએ છીએ, તેમાં જોડાવા માંગતા હોય તો મારો નંબર સ્ક્રીન પર ચાલી જ રહ્યો છે. અને જે લોકોને બી મારા ફરમા મંગાવવા માંગતા હોય, પીઆર ટેલરના ફરમા મંગાવવા માંગતા હોય, બ્લાઉઝના ડ્રેસના, તો કટોરીવાળા બ્લાઉઝ, પ્રિન્સેસ કટ બ્લાઉઝ, ટક્સવાળા બ્લાઉઝ, ડ્રેસના ફરમા મંગાવવા માંગતા હોય, તો સ્ક્રીન પર મારો નંબર ચાલી જ રહ્યો છે. તેનાથી તમે દરેક જાતની માહિતી મેળવી શકો છો, વોટ્સઅપ મેસેજ કરી શકો છો, અથવા તો કોલ કરીને માહિતી મેળવી શકો છો, અને તમારી ઘરે તમે પોસ્ટ દ્વારા ફરમા મંગાવી શકો છો, અને ઘર બેઠા બી ઓનલાઈન ક્લાસ કરી શકો. તો ફ્રેન્ડ્સ, આપણે બેક તો કાપી નાખી, પાછળનો ફ્રન્ટ તો કાપી નાખ્યો છે, હવે આપણે ગળું બનાવવાનું છે. તો પાઇપિંગ પહેલાં, એટલે પાઇપિંગ બનાવવા માટે પટ્ટી જોશે. તો પહેલાં મેં પટ્ટી કાપી લઉં. તો આ જુઓ, મેં એક ઉરેપ કાપડ લીધું છે, આને મેં 1 ઇંચ જેટલું પહોળાઈમાં કાપી નાખીશ. જો આવી રીતના 1 ઇંચ જેટલી પહોળાઈ, 1 ઇંચ ઉરેપ છે, ખેંચાય એવું, બરાબર છે. જુઓ આ ખેંચાય એવું છે, દેખાય છે, જુઓ આવી રીતના, બરાબર. હવે આ બેક કપાઈ ગઈ છે, હવે આપણે આ પટ્ટીની એક સાઈડની ધાર પહેલાં બહાર દઈએ. વિડીયો ધ્યાનથી જોજો, હા, બહુ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, કારણ કે ઘણા બધા લોકોને પ્રોબ્લેમ આવા થાય છે, અને તમને બી થતો હશે. તમે આ પહેલાં પાઇપ પટ્ટી આની બનાવી દો. જુઓ હવે તમે કહેશો કે પીઆર ભાઈ, આ પટ્ટી અલગ કમ કલરની વાપરે છે, આ બેક કમ અલગ કલરની વાપરે છે, દોરો કમ અલગ કલરનો વાપરે છે. તો એનું કારણ છે કે તમને દેખાય, બરાબર છે. મેં બધું સેમ ટુ સેમ વાપરીશ તો તમને દેખાય નહીં. તો મેં હવે આને એક સાઈડની ધાર વાર દઉં છું. મેં જો પટ્ટીને સાધારણ ખેંચું છું, બિલકુલ લૂઝ નહીં જવા દેતો, પટ્ટીને સાધારણ ખેંચું છું, સાધારણ ખેંચું છું, વધારે નથી ખેંચતો. એક સાઈડની મેં ધાર આવી રીતના પાડ દીધી, બરાબર છે. હવે મુખ્ય મુદ્દો કે હવે આ ગળું બનાવીએ છીએ ને, ત્યારે ગળું ખેંચાઈ જાય, એટલે આવું થઈ જાય છે. તમે જોઈ શકો છો, જો આ ગળું છે તો અમુક વખત અહીંથી આમ ઊંચું થઈ જાય છે, ઘણી વખત અહીંથી આમ ઊંચું થઈ જાય છે, ઘણી વખત અહીંથી આમ ઊંચું થઈ જાય, એવું થઈ જાય છે. ગળું ખેંચાઈ જાય, ગળું બરાબર બેસતું નહીં, બરાબર બનતું નહીં. તો પહેલાં આપણે શું કરવાનું, જો એક જો આ જે છે ને, આપણે જે આ ગળું કાપ્યું છે ને, તો એ ચાપનું દબાણ લેવાનું અને એક સિલાઈ આવી રીતના મારી દેવાની, આવી રીતના,
સિંગલ જ, કોઈ જાતનું ડબલ કાગળ કાપણી. અને બીજું જો, જેવું કપડું છે ને એવું ચાલવા દેવાનું હા કે. જો એ આ જો રાઉન્ડ આવ્યું ને તો મેં આખો બ્લાઉઝ ફેરવીશ, એવું નહીં કે એ એકલાને જ, આખા બ્લાઉઝને આમ ફેરવીશ અને આરામથી સિલાઈ મારતો જઈશ. જો બિલકુલ ખેંચમ ખેંચી નહીં કરું કે સીધું કાપડ નહીં કરું, રાઉન્ડ છે તો રાઉન્ડ જ, એવું નહીં કે ગોલ છે તો સીધું કરી દઈશ. પછી એકદમ શાંતિથી આવી રીતના ચાપડું દબાણ લેવાનું અને સીધી સિલાઈ આવી રીતના મારતો જઈશ. આવી રીતના હવે આ સીધી સિલાઈ માર દીધી. જો મેં, તમે જોઈ શકો છો કે મેં સીધી સિલાઈ માર દીધી છે. જો એક સરખી ચાપની સિલાઈ બધે માર દીધી છે. જો બરાબર, હવે મેં આના ઉપર પટ્ટી મારીશ, પણ જે આ સિલાઈ મારેલી છે તેની બાજુમાં. બરાબર, સિલાઈ પર સિલાઈ નહીં મારવાનો, સિલાઈ ઉપર સિલાઈ નથી મારવાનો, સિલાઈની બાજુમાં મારીશ. તો આ પટ્ટીને મેં આવી રીતના ઉપર મૂકી દઈશ ને હવે મેં શાંતિથી થોડીક પટ્ટીને છે ને સાધારણ ખેંચીશ, પટ્ટીને ખેંચીશ. પેલી સિલાઈ જે મારેલી છે ને તેની બાજુમાં સિલાઈ મારીશ, સિલાઈની ઉપર સિલાઈ નહીં મારું, સિલાઈની બાજુમાં સિલાઈ મારીશ. સિલાઈની ઉપર સિલાઈ મારીશ ને તો સિલાઈ એ બહાર દેખાશે, પટ્ટીની બહાર દેખાશે, એટલા માટે આવી રીતના સિલાઈની ઉપર સિલાઈ મારીશ અને પટ્ટીને સાધારણ સાધારણ ખેંચતો બી જઈશ. સાધારણ જ ખેંચીશ, વધારે નહીં ખેંચું. પછી જોર લગા કે હૈસા વાળું નહીં, શાંતિથી આ થઈ ગયું. હવે આને મેં કાપી નાખ્યું, આખું થઈ ગયું. હવે મેં આ પટ્ટીને આખું આવી રીતના એક નખથી કે તમે કઈ કઈ કસાથી પણ આવી રીતના ઇસ્ત્રીથી બી મારી દેજો, સલપાટ દેશો તો ચાલશે. મેં તો નખ રાખ્યા છે એટલા જ માટે. હવે છે ને આ પટ્ટીને અડધી, આ જે આ દબાણ કરું ને, આ દબાણ, તે દબાણ આ પટ્ટીની અંદર રાખવાનું, દબાણ બહાર ના પડી જાય. આ દબાણને બહાર નહીં પાડવાનું, આ દબાણને આ પટ્ટીની અંદર રાખવાનું અને પટ્ટીને અડધી બહાર દેવાની, અડધી બરાબર. અને અડધી વાળીને પટ્ટીની બાજુમાં અને બ્લાઉઝ પર નહીં, પટ્ટીની બાજુમાં જે સાંધો છે, જે ધાર છે સાંધાની, તે સાંધા ઉપર સિલાઈ મારવાની. અને વાંકી ચૂકી સેજ પણ ના જવી જોઈએ, એક સરખી સિલાઈ આવી જોઈએ. અને પેલું જે દબાણ છે અંદરનું, તે પટ્ટીની અંદર જતું રહે એવી રીતના જ મારવાની સિલાઈ. અને એકદમ આરામથી મારવાની, કોઈ બી જાતનું ઉતાવળ નહીં કરવાની. આનાથી આ જે સિલાઈ જે મેં તમને પહેલાં જે ટ્રીક બતાવી ને, એ ટ્રીક આના માટે છે કે તેનાથી તમારું કપડું ખેંચાય ના. અને કપડું જો ખેંચાઈ ગયું તો પછી તમારું ગળું ખેંચાઈ જાય, પાઇપિંગ ના બેહે, અને પછી શોલ્ડર ઉતરી જાય, પાછળ બેક, પાછળના ફ્રન્ટની અંદર, પાછળના ભાગની અંદર, ગળાની અંદર આપણે ક્રીસો પડે, ચપટીઓ પડે, પ્લીટો પડે, આવું બધું થાય, ખુલ્લું ખુલ્લું રહે, ફિટિંગ ના આવે, આવા બધા પ્રોબ્લેમો આ ગળાના એક પટ્ટીના લીધે થાય. બરાબર છે, તો તમે જુઓ, આપણે મેં આ ગળું બનાવી દીધું, જુઓ સેજ પણ ઊંચકાયું છે, કશું બી ઊંચકાયું નથી, જરીક બી ઊંચકાયું નથી, એક સરખું બેસી ગયું છે. અને ઇસ્ત્રી મારી દઈશું ને તો ઓલ બી મસ્ત બેસી જશે. તો જોઈ શકો છો તમે કે ગળું કેવું બન્યું છે, છે એકદમ જોરદાર, કોઈ બી જાતનું ખેંચાખેંચ થઈ નથી, પાઇપિંગ પણ એક સરખી બેઠી છે, કોઈ બી પ્રોબ્લેમ છે નહીં. તો આ રીતના તમે બી પહેલાં સિલાઈ મારી દેજો, ત્યાર પછી તમે પાઇપિંગ કરજો અથવા તો ગળું બનાવજો. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને નવા જોવાવાળા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે લોકોને બી મારા ઓનલાઈન ક્લાસમાં જોડાવા માગતા હોય તે લોકો મારા સ્ક્રીન પર આપેલા નંબર પરથી જોડાઈ શકે છે, અથવા તો મારા ફરમા મંગાવવા માગતા હોય, કટોરી બ્લાઉઝના, ટક્સના, પ્રિન્સેસ કટના, કોઈ બી જાતના ફરમા મંગાવવા માગતા હોય તો સ્ક્રીન પર નંબર આપેલો જ છે, તેનાથી તમે મંગાવી શકો છો. તો આજના માટે આટલું જ, ફરી મળીશ બીજા વિડીયોમાં. ચાલો તારે, બાય.